छोटाउदेपुर जिल्लाना कवाटमां रूपया 2 करोड़ 21 लाख ना खर्चे बनेला नवीन एसटी डेपोनी बिल्डिंग छेल्ला 2 महीनाथी लोकार्पणनी राह जोई रही छे। कवाट सहित आसपासना गामोना लोकोने डेपो वगर पारिवारिक मुश्केली वेठवी पड़ी रही छे। राज्यना सरहदी अने आदिवासी विस्तार एवा छोटाउदेपुर जिल्लाना कवाट तालुकामां आजादीना वर्षो बाद ग्रामजनोनी मांगणीने लईने पहेली वखत एसटी डेपोनुं निर्माण थयुं हतुं। जीएसआरटीए रूपया 2 करोड़ 21 लाख ना खर्चे मुसाफरो ने अद्यतन सुविधा मळे तेवो बिल्डिंग नुं बांधकाम कर्युं हतुं। छेल्ला 2 महीनाथी आ बिल्डिंग बनीने तैयार थयुं छे, परंतु लोकार्पण न थवाना लईने कवाट तालुकाना लोकोने सुविधाथी वंचित रहेवानो वारो आव्यो छे। अत्यारे कवाटनी बहार 1 किलोमीटर दूर रोड उपर मुसाफरो धमधमता तापमां कोई दुकानने शेडमां के वृक्षोना छायडा उपर मुसाफरो आधार राखी रह्या छे। छेक सौराष्ट्र अने कच्छ सुधी पेटीओ रळवा जता कवाट तालुकाना श्रमिकोने एसटी डेपो होवा छतां रोड उपर खुल्लामां कलाको सुधी समय विताव पड़े छे अने दूर दूरथी नाना नाना बाळको साथे आवता मुसाफरो पारिवारिक मुश्किलोनो सामनो करवा मजबूर पण मळ्या छे। साथे साथे मोड़ी रात्रे आवती के जती बसो माटे गामथी दूर बस स्टेण्ड होय महिला मुसाफरोनी सुरक्षानी पण चिंता वर्ताई रही छे। वधुमां एसटी बसना ड्राइवर अने कंडक्टरोने पण डेपो विना हालाकी भोगवी पड़ी रही छे। कवाटना रहीशो वहेली तके एसटी डेपोनुं लोकार्पण थाय अने लोकोने माथे छत मळे तेमज शौचालय जेवी मूलभूत सुविधा मळे तेवी मांग पण करी रह्या छे। आपणो नव्यो एसटी डेपो जे बनीने कवाट गाममां तैयार थई चूक्यो छे अने एनी गामना लोको बधा राह जोईने बैठा छे के क्यारे आनो लोकार्पण करवामां आवे अने आनो लाभ कवाट गामनी जनताने मळे। अमारे पंचायत तरफ थी पण अमारे ज्यारे एसटी डेपो ना जे अधिकारीओ छे एमनी साथे वात थई हती ते वखते अमारे थोड़ू गटर लाइननुं काम बाकी हतुं, जे काम पण अमे लगभग पूर्ण करी दीधुं छे। 2 दिवसनुं काम बाकी छे ए पण अमे पताई देशुं। तो वहेली तके आगळ दिवाळी आवे छे, तो दिवाळी आवता सुधीमां जो आनुं लोकार्पणનો કઈ કાર્યક્રમ ગોઠવવામાં આવે તો વહેલી તકે ગામના લોકોને આનો લાભ મળે અને આજુબાજુની જે કવાટ ગામની આજુબાજુની જે જનતા છે તે અને અમારા ગામની જનતા અમારે ખરેખર જે બહારથી બધા આવે છે એ લોકોને પણ બહારની સાઈડે ઉતારવામાં આવે છે, જેથી કરીને ચાલીને અહીંયા આવવું પડે છે અંદર ગામમાં, અને જે બીમાર હોય કોઈ પણ હોય એમને દવાખાના સુધી જવું પડે તો બી બહુ તકલીફ એમને પડે છે। તો હવે તો સરકારશ્રીએ આપણને બનાવીને આપી દીધો છે, તો વહેલી તકે આનું લોકાર્પણ કરી નાખે તો અમારા ગામ લોકોને આની સુવિધા વહેલી તકે મળતી થાય એવી અમારા ગ્રામજનોની બધાની માંગ છે। વર્ષોથી કવાંટના નગરજનો જે ગામમાં ડેપો બને એની રાહ જોઈને બેઠેલા હતા, આજે ડેપો સંપૂર્ણપણે તૈયાર થયેલ છે। જો આ ડેપો હવે સંપૂર્ણ તૈયાર છે તો એનું વહેલી તકે એનું કામ ઓપનિંગ થઈ જાય અને ગ્રામજનોને તેનો લાભ મળે એવી અમે વેપારી મહાજનની માંગ છે। તો જેથી તરીકે બહારથી આવતા લોકોને તથા અહીં જે દુકાનો લઈને બેઠા છે એ વેપારીઓને પણ આ ડેપોનો લાભ મળે એવી અમારી વેપારીની માંગ છે। અમે લાંબા રૂટમાંથી ગાડીઓ લઈને આવતા હોય છે, તો કવાટ ડેપો જે શરૂઆત કરી નાખે અને બની ગયો છે તો ચાલુ કરી દેતા હોય તો સારું રહે, અને જે પણ ડ્રાઈવર કંડક્ટરો લાંબા રૂટની ગાડીઓ લઈને આવે છે તો એમને આરામ પૂરેપૂરો મળતો નથી, અને પૂરેપૂરો આરામ મળે એ માટે ડેપો ચાલુ થતો હોય તો સારું, અને મુસાફર જે છે અહીંના આદિવાસી એમને પણ આવવા જવા માટે તકલીફ રહેશે, અને રાતના સમયે સવારે 3 વાગ્યાથી ગાડીઓ ચાલુ થઈ જાય છે તો એમને પણ ચોરીનો કે આ તો લૂંટફાટ કે ગમે તેનો પ્રયાસ રહેશે, તો એ ડેપો ચાલુ થવાથી એમાં ડેપોમાં કોઈ પણ જગ્યાએ બેસી રહે તો એમને લૂંટફાટ કે ગમે તે થાય નહીં એના માટે સારું રહે છે, અને મહિલા મુસાફરો માટે પણ શૌચાલયની સુવિધા મળી રહે, અને ડ્રાઈવર કંડક્ટરો માટે અને અન્ય મુસાફરો માટે પણ સુવિધા મળી રહે। કવાટમાં ઘણા સમયથી અમારી માંગ હતી કે ડેપો બને। છેલ્લા 4 વર્ષથી ગ્રામજનો નગરજનોએ મહેનત કરી, ગ્રામ પંચાયતે પણ મહેનત કરી, અને અમે સરકારશ્રી પાસે માંગણી કરી અને સરકારથી અમારી માંગણી સંતોષીને એક સરસ મજાનો ડેપો અમને બનાવી આપ્યો છે। પણ છેલ્લા 2 મહિનાથી ડેપો રેડી છે પણ એનું લોકાર્પણ નથી થતું, તો જેના કારણે થોડું ઘણું કામ બાકી હતું આગળ ગ્રામ પંચાયત દ્વારા ગટરનું, જે હવે પરિપૂર્ણ થઈ ચૂક્યું છે અને લોકાર્પણની રાહ ગ્રામજનો નગરજનો જોઈ રહ્યા છે। તો વહેલી તકે આનું લોકાર્પણ થાય કે જેથી અંતરિયાળ વિસ્તારમાં જે
મજૂરી અર્થે બધા ગામડામાંથી આવે છે અને આ પછાત તાલુકો છે અમારો કવાંટ, તો અહીંયાની આજુબાજુની જનતાને આનો લાભ મળી રહે. ગમે ત્યાં અહીંયાથી તમે નસવાડી ચોકડી ઉપર 1 કિલોમીટર જેટલું દૂર અહીંથી પડે છે જ્યાં બસો ઉતારે છે બધાને અને ત્યાંથી જ પેસેન્જર બેસે છે, તો ત્યાંથી ચાલીને જવાનું અને આવવાનું પોટલા માથે હોય મજૂરી અર્થે જતા હોય એટલે માલ સામાન સાથે જવાની ઘણી અગવડતા પડે છે. તો અહીંયા સરસ મજાનું બેસવા માટે બનાવ્યું છે, શૌચાલય છે, દરેક રીતની સુવિધા છે, ડ્રાઈવર કંડક્ટર માટે રેસ્ટરૂમ છે અને એક સરસ ડેપો અમને મળ્યો છે, પાણીની સુવિધા પણ છે. તો આ ડેપોનું વહેલી તકે લોકાર્પણ થાય દિવાળી પહેલાં, તો ગામજનોને પણ આનો લાભ મળી શકે. જે બહારથી અહીંયા દિવાળી કરવા આવતા હોય એમને પણ આનો લાભ મળે અને સરકારશ્રીને અમારી વિનંતી છે કે વહેલી તકે આનું લોકાર્પણ થાય.